તમારો હાથ જોડું છું. અંદર હાલો. હું નહીં જાઉં. ભાગી વાવ ચીતે કરો હાલો અંદર. માડી થોડીવાર માટે તો અંદર જતા રહીએ. ના હું નહીં જાઉં. મુગે જીત છોડો કહું છું, એ જીવને જોખમ છે. અંદર હાલો. નહીં આવું. અત્યારે અંદર હાલો, જોયે તો પછી પાછા આવી જજો. નહીં આવું. ભલે મને પથ્થર વાગે, તમે જે ઘા આપ્યા છે એના કરતા તો ઓછા છે. હું તમને હાથ જોડું છું, જીત છોડો. નહીં કરું, બસ હવે અંદર આવો. એ લોકો હું જાણી લીધું છે ને, હું જોઈ લીધું છે, એની મને નથી ખબર. અત્યારે અંદર હાલો. અત્યારે ખોટી ચર્ચા બંધ કરો ને, હાલો અંદર. બંને જણા મોંઘી અંદર હાલો, તમને મારા સમ છે. જુઓ તો ખરા કેટલું વાગ્યું છે તમને. ગુસ્સો શાંત કરો મોંઘી, બેસો. હિતેશ માડી માડી પાણી લઈ આવજો. હિતેશ ઠીક છે, તું બે, હું પાણી લઈ આવું છું. હું કાંડો કાઢ્યો આટલી જીત કરીને, વાગી ગયું ને. તમે ને તમારા દીકરાએ છોડો, વારંવાર એક જ વાત કહીને મારે મારો જીવ નથી વાળવો. મોંઘી હાલો, પાણી પીલો, પાણી પીલો, અને પછી થોડો નાસ્તો કરી લેજો. છે ઇન્સ્પેક્ટર, ક્યાં છે તો? સવાલ નહીં, હા મેં સવાલ નહીં કર. જ્યાં હોય ત્યાં હમણાં ને હમણાં હવેલી પર આવી જા. અરે ગામ વાળા એ હવેલી પર પથ્થર મારો કરી નાખ્યો છે. એ બધું પછી, પહેલા તો અહીંયા આવ અને ગામ વાળા ને શાંત કર. હા ઠીક છે. ઓમ તત્સત. હું થવા બેઠું છે બધું. કાળા કામો લોકોની સામે બહાર આવતા જ હોય છે. તારું કઈ લફડું બહાર આવ્યું હશે? અત્યારે બહાર નહીં જાઉં. અત્યારે બહાર જવું જોખમી છે લાલ. ડગલે ને પગલે જોખમ આવતા જ રહેશે. કેટલી વાર ને કેટલાને બચાવતો રહીશ તું? હા જેટલું શક્ય હશે ને એટલી વાર કરશું. તારે એની ચિંતા કરવાની જરૂર નથી સરલા. તારું કામ છે અમને લોકોને તકલીફ આપવાનું, અમને લોકોને ઘા આપવાનું. એ તું કર્યા કર. એમાંથી રસ્તો કેમ કાઢવો ઈ અમે લોકો શોધી લઈશું, સમજી? ઓહો બા, તમે તો સામે ચાલીને તકલીફોને નોતરું આપ્યું. ઠીક છે, હું મારું કામ કરીશ. પછી એમ નહીં કહેતા હા કે આમ કેમ કર્યું ને પેલું કેમ કર્યું. નહીં કહીએ, પણ અત્યારે અમને શાંતિથી જીવવા દે. લાલ હું તો તમને શાંતિથી રહેવા દઈશ, પણ બહાર જે લોકોનો રાફડો ફાટ્યો છે ને એ તમને શાંતિથી નહીં રહેવા દે. હં જાઉં છું. સાલો ચેકિંગ તો કરી કેવી રીતે આવી રીતે, અને એમ નહીં કે આ બધો જ સામાન આપણે ગોઠવીને જઈએ. માણસને શું પ્રોબ્લેમ છે યાર લાઈફમાં? બોલ ભાઈ સંકેત બોલ, શું હવેલીમાં પથ્થર મારો? ના તો તોરલ છે મારી સાથે છે, ડોન્ટ વરી. હા તું પહોંચ, ઉપર પહોંચું છું. શું થયું અજય, હવેલી પર પથ્થર કોણે માર્યા? હમણાં સવાલો પૂછવાનો સમય નથી, ચાલ. પથ્થર ફેંકી દેવાના, કીધું હતું ને તમને હવેલી ને અંદર આવવાના તો પથ્થર વગેર આવવાના. હમણાં ને હમણાં બધા પથ્થર ફેંકી દેવાના. કીધું ને પથ્થર મૂકી દેવાના.
એની હિંમત બાપજી બાપજી એ લોકો એવું માનીને બેઠા છે કે તમે શિબિર નામ કિરવે મૂક્યું છે અને બાપજી શાંતિથી વાત કરો છો મામલો બગડે અને તમને અમારા બધાને માથેથી છાપરું હટાવી દેવાનો મોકો કોને આપ્યો ગામના માથેથી છાપરું જશે તો મારા માથેથી છાપરું નહીં જાય નુકસાન તમને થશે મને નહીં તમે તો તમારું ફોડી લેશો ને બાપજી પણ અમારું શું અમે તો ક્યાંય ના નહીં રહીએ એ ગામના સરપંચ માન આપીને વાત કર રંગદેવભાઈ મને ખબર છે કે ગામના સરપંચ છે પણ ગામના સરપંચ એટલે શું અમને આ ગામમાંથી આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે સૌથી પહેલા તો મેં આવું કઈ નથી કર્યો જાણે મૂક્યા વગર હવેલી પર પથ્થર નાખ્યા છે ને તમે લોકોએ એના માટે તમે સજાને પાત્ર છો એનો અંદાજો છે અરે બાપજી તમારા લીધે અમારા માથા પરથી છાપરું હટી જવાનું છે એનાથી મોટી સજા શું હોઈ શકે અમારી માટે સાહેબ આ આખા ગામનું કલ્યાણ કરવા માટે જે તમને 50 લાખ રૂપિયા મળ્યા છે એનાથી તો તમે આખા ગામનું કલ્યાણ કરવાના બદલે તમારું પોતાનું જ કલ્યાણ કરી નાખ્યું હું ફરી પાછો કહું છું મેં એવું કઈ નથી કર્યો રામખોર હવેલી પર પથ્થર મારો છો મારી માને એક પણ પથ્થર લાગ્યો છે ને તો તારી મોમને કોઈ પથ્થર નથી વાગ્યો શાંતિ રાખ જરા વાત ચાલી રહી આ તો વાત તો થશે જ બોલ અજયભાઈ પહેલા વાત શું છે એ જાણી લો તમે હા બોલ શું છે અમને એમ કહેવામાં આવ્યું છે કે આ ગામના કલ્યાણ માટે બાપજીએ પૈસા ઉપાડ્યા છે અને એની અમે આખા ગામને ગીરવે મૂક્યું છે બાપજીએ આ વાત આ લોકોને કેવી રીતે ખબર પડી હા તમને કોને કહ્યું સાહેબ ચોરી બહુ સમય સુધી છુપી નથી રહેતી ક્યારેક તો બહાર આવે છે પોલીસ એની રીતે તપાસ કરી રહી છે અઠવાડિયાથી વધારે સમય નથી અમારી પાસે સંકેત પણ એ સમયમાં તમારી પૂછપરછ પતી જવાની છે અરે સાહેબ તમે ખાલી કહો છો કે પૂછપરછ ચાલી રહી છે પણ હકીકતમાં પૂછપરછ ચાલી રહી છે કે નહીં એની અમને શું ખબર ઇન્સ્પેક્ટરે કીધું ને તપાસ ચાલુ છે સાંભળ્યો નહીં બાપજી અમને પાકો જવાબ જોઈએ છે મળશે પાકો જવાબ મળશે તમને લોકોને ઠીક છે તો કાલે અમે બધા એ પંચાયત બોલાવી છે બાપજી ત્યાં તમે જવાબ આપશો અને જો જવાબ નહીં આપ્યો ને તો પછી અમને કોઈ રોકી નહીં શકે હેલો ઇન્સ્પેક્ટર આટલા વર્ષોમાં કોઈની હિંમત નહોતી થઈ મારી સામે નજર ઊંચી કરવાની આજે આજે હવેલી પર પથ્થર ફેંકતો ગયો બાપજી ખબર છે મને તમે ચિંતા નહીં કરો બધું ઠીક થઈ જશે મોમ તને આ પથ્થર મારો થયો એમાં તને વાગ્યું તો નથી ને અરે અજય મારા જ ફેંકેલા પથ્થરો મને વાગવાના હતા એટલે તે મોમ હાસ તો ભાઈલાલ ને મારે તો ફસાવો છે ને એટલે જે વાત એને ગામ વાળાઓથી છુપાવી હતી ને એ જ વાત મે 4 લોકોમાં ફેલાવી દીધી હા શું કામ મોમ એટલે એટલે હવે તું મને સવાલો પૂછીશ આ વાતમાં પૂછીશ મોમ શું કામ તે આ વાત લોકોમાં ફેલાવી દીધી અને એકવાર મને પૂછ્યું પણ નહીં એટલે હવે મારે તને પૂછી પૂછીને બધું કરવાનું છે એવું નથી મોમ તું થોડુંક તો સમજ આમાં ક્યાંક થોડોક વાક નીકળશે ને ધનરાજભાઈનો ને એ પુરવાર થઈ ગયો તો પણ એવું શું કામ થાય જ્યારે એવું એણે કર્યું જ નથી એવું તું માને છે મોમ એટલે એવું આપણે માનીએ છીએ પણ હજી પુરવાર નથી થયું એ મારે પુરવાર થવા પણ નથી દેવું એટલે જ તો આ બધું મેં કર્યું છે હવે પંચાયત
ને પંચાયતમાં ભાઈલાલના ઇજ્જતના ધજા કર. જો અજય, બધા પુરાવાઓ ભાઈલાલની વિરુદ્ધ છે, એટલે હવે કઈ પુરવાર નથી કરવાનું. ને કાલે પંચાયતમાં બધો ફેસલો થઈ જશે. ફેસલામાં તો હું પહોંચી જ જઈશ, ને એ પણ બધી જ પૂછપરછ કરી. થોડીક વાર પછી છે ને હું તમને એક દવા પણ આપી દઈશ, જેનાથી તમને દુખાવો નહીં થાય. મોંઘી, આજની રાત તમે હવેલીમાં જ રોકાઈ જાઓ. નહીં, ખોટી જીદ નહીં કરો. અમારી જીદ નથી, મારું દુઃખ છે, મારી પીડા છે. દુઃખ હોય, પીડા હોય તો એને વ્યક્ત કરવાના હોય. તમે જે કરી રહ્યા છો ને, એ જીદ કહેવાય. મોંઘી વહુ, હું વ્યક્ત કરું બા? આનું એક જ સમાધાન છે, જે તમારા દીકરાને નહીં ગમે. ભૂલ હોય તો ભૂલી શકાય, પણ જે પાપ 24 કલાક 365 થી તમારી સામે હોય, એને કેમ નું ભૂલાય? હું આ ઘરમાં નહીં રહી શકું. પણ મારી ક્યારેક પરિસ્થિતિને સ્વીકારી લેવી એ પણ જરૂરી છે. પરિસ્થિતિને સ્વીકારી શકાય, પણ પોતાના વરના ગેરકાયદેસર બાળકને તો કેવી રીતે સ્વીકારી લઉં? મોંઘી, આજે તમારે મારી વાત સાંભળવી જ પડશે. અંધુઈ મેં સાંભળી લીધું છે. સાંભળી લીધું છે ને, તો હવે એના પર વિશ્વાસ કરો અને ચૂપચાપ હવેલીમાં આવીને હોઈ જાઓ. ના બા, ઈ મારાથી નહીં બને. હિતેશ, તારે આ હવેલીમાં રહેવું હોય તો તું રહી શકે છે. માડી, હવે તો તમને કોઈ તકલીફ નથી ને અહીંયા હવેલીમાં રહેવામાં? જુઓ માડી, તમને તકલીફ તો બાપજીથી છે, ગુસ્સો તો તમને બાપજી પર છે, પણ બાપજી તો હવેલીની બહાર જઈ જ રહ્યા છે, તો હવે તમે હવેલીમાં જ રહી જાઓ ને. હા માડી, ભાભીની વાત તો સાચી છે. ના એટલે તું કહેતી હોય તો આપણે બહાર જઈશું. આમ પણ ગઈકાલે રાત્રે આપણે બહાર જ સુતાતા ને. વાંધો નહીં, તું જેમ કે. હવે એ બહાર ક્યારે જવાના છે? તમે આ હવેલીમાં રોકાતા હો તો અબ ઘડી ચાલ્યો. આજે નિરાતે સુઈ શકીશ. હા હા દિનેશભાઈ, નહીં કરું. આમે મને કોઈ શોખ નથી ઘડી ઘડી ફોન કરવાનો. આ તો તમને એ કહેવા માટે ફોન કર્યો છે કે મેં મારી ચાલ ચાલી લીધી છે. આખા ગામમાં મેં વાત ફેલાવી છે કે ભાઈલાલ મુંજવાએ આ ગામને ગીરવે મૂકી દીધું છે ને બધા પૈસા એ ખાઈ ગયો છે. બસ હવે તમારી કંપની રતનપુરા કોઓપરેટિવમાંથી કોઈ કાંઈ પણ પૂછે ને તો તમારે એ જ કહેવાનું કે આખી ડીલ તમે ભાઈલાલ મુંજવા સાથે કરી હતી અને બધા પૈસા તમે એને જ આપ્યા હતા. યાદ રાખજો, ધનરાજનું નામ ન આવવું જોઈએ ને મારું નામ તો નહીં જ. સમજ્યા? સમજ્યા દિનેશભાઈ? હા ઠીક છે. સરલાબેન ખાલી ધનરાજને નહોતા બચાવ્યો, એ પોતાની જાતને પણ બચાવી રહ્યા છે. એનો અર્થ એવો થાય છે કે પોતે પણ આખી વાતમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે. આવો બા. ગુરલબહુ, હું છે, હું વાત છે. આ ઓરડીમાંથી ખેંચીને તમે આ સુધી લઈ આવ્યા? બા બા, શાંતિ રાખો, હું તમને બધી જ વાત કહું છું. તમે આવી સાથે આવો. બાપજી, બાપજી,
જુઓ હું થયું હું પણ એમને એ પૂછું છું પેલી જે 50 લાખ ની લોન છે ને એની વાત કરવાની છે ખાતેનું હું છે અત્યારે ભા બાપજી મને તો એ નથી સમજાતું કે આ સરલા બેન કઈ હદ સુધી કાવતરા કરી શકે છે તમારી સાથે એના પોતાના દીકરા અજય સાથે આ ગામ અને ગામવાળાઓએ એનું શું બગાડ્યું છે બાપ હું અત્યારે એમની ઓડી પાસેથી પસાર થઈ રહી હતી ને ત્યારે મેં એમને કોક સાથે ફોન પર વાત કરતા સાંભળ્યું કે એ શું કહી રહ્યા હતા એ જેને કોક ભાઈ સાથે વાત કરી રહ્યા હતા ને ને એવું કહેતા હતા કે તમે તમે સમજી ગયા ને તમે સમજી ગયા ને દિનેશભાઈ કોક દિનેશભાઈ નામની વ્યક્તિ સાથે વાત કરતા હતા બાપજી મને શું લાગે છે કે ધનરાજની કાળી ચોપડીમાં જે 10 લાખ રૂપિયાનો હિસાબ હતો ને તો એ 10 લાખ રૂપિયા આ સરલાબેને આ દિનેશભાઈ નામની વ્યક્તિને જ આપ્યા છે એટલે હવે કઈ પણ કરીને આ દિનેશભાઈને શોધવા તો પડશે પણ મને એ નથી સમજાતું કે એમને શોધવું કઈ રીતે બાપજી પેલી જે રતનપુરા નામની જે કંપની છે ને એ દિનેશભાઈ એમાં જ કામ કરે છે જો એકવાર આપણને કંપનીનું સરનામું મળી જાય ને તો પછી આપણે ત્યાં જઈને પૂછપરછ કરી શકીએ છીએ કે આ દિનેશભાઈ નામની કોઈ વ્યક્તિ તમારે ત્યાં કામ કરે છે કે નહીં બરાબર જો એકવાર આપણને વ્યક્તિ મળી જાય ને પછી બધી જ વાતો આપણી સામે ઉગાડી પડી જશે હવે આવશે મજા આવતીકાલે પંચાયતમાં જેટલા પથ્થર આ હવેલી પર પડ્યા છે ને એનાથી વધારે પથ્થર એના ઉપર પડશે ના બાપજી અત્યારે તો આપણે એવું કઈ જ નહીં કરી શકીએ કારણ કે હજી તો આપણને ખાલી એમનું નામ ખબર છે એ કોણ છે આ આખી વાતમાં એમનો શું ભાગ છે હજી એ બધું શોધવાનું તો બાકી છે હા ભાઈલાલ તોરલ બહુ ની વાત સાચી છે કાલનો દી તો પંચાયતમાં મેણા ટોણા સાંભળવા જ પડશે પણ એક વાતનું ધ્યાન રહે સરલાને ગંધ સુદ્ધા ન આવી જોઈએ કે આપણને આ વાતની ખબર છે હા બાપજી બાપજી કાલે તમે પંચાયતમાં બધી વાતોને સંભાળી લેજો ને હું ઇન્સ્પેક્ટર સાહેબ સાથે વાત કરીને કઈ પણ કરીને દિનેશભાઈ નામની વ્યક્તિને શોધી કાઢીશ તમે અજયને આ વાત કરી ના બાપજી અત્યારે નહીં પેલા હું પુરાવા શોધી કાઢીશ ને પછી જ જઈને એની સાથે વાત કરીશ મને નથી લાગતું એ એમને બધી વાતોને માની લે કેવી કરુણતા છે જે જુઠ્ઠું છે એને સાબિત કરવા માટે પુરાવાની જરૂર પડે છે જે હાચું છે એને હાચું બોલે છે એ ગમે એટલા પુરાવા ભેગા કરે ઓછા જ પડે છે બાપજી તમે જરાય ચિંતા નહીં કરો ઈશ્વર આપણી સાથે જ છે ને એટલે જ તો એક પછી એક એ આપણને રસ્તા દેખાડ્યા જ કરે બધું જ સારું થઈ જશે બાપજી આજે ક્યાં જાય છે તું ફેક્ટરીએ કેમ કઈ કામ હતું કામ હતું એટલે અજય મને એક વાત કર તને હવે આ વાતમાં રસ નથી કે પછી તારા બીજા કોઈ પ્લાન છે કે પછી હવે તું આખે આખો ભાઈલાલ મુંજવાનો દીકરો બની ગયો છે શું છે મોમ સવારના પોરમાં શું શું કામ હતું એ કેને પંચાયતે મીટિંગ બોલાવી છે તું હાજર નથી રહેવાનો ઓહ લેજ ગયો વાહ સરસ ભૂલી ગયો એમ એટલે મોમ મારા મગજમાંથી નીકળી ગયો મગજમાંથી નીકળી ગયો અજય મગજમાં જે નવી પસ્તી ભરી છે ને એને પહેલા બહાર કાઢ ને જે કામનું હોય ને એ મગજમાં રાખ ભાઈલાલ માટે પંચાયત બોલાવી છે ને તારા મગજમાંથી નીકળી ગયું કહ્યું ને મોમ આઈ એમ સોરી ઓહો વાહ શું ઠાઠ છે તમારો ભાઈલાલ મુંજવા બની ઠણી ને ક્યાં ચાલ્યા સવાર સવારમાં આખા ગામે મારા વિરુદ્ધ પંચાયત બોલાવી છે જાણવા છતાંય મને પૂછે છે કે ક્યાં હાલ્યા એ જ તો સમજો પંચાયત તમારી વિરુદ્ધમાં બોલાવી છે ગુનેગાર આમ સજી ધજીને જાય તો કેવું લાગે
વાંધો નહીં, કપડાં પહેરી રાખો. આમે શું છે, થોડી વાર પછી ગામની સામે કપડાં ઉતરવાના જ છે.